ની ભાષામાં પત્રકારિતાની ભાષામાં એક રિસ્પેક્ટ સાથે અમે જ્યારે કોઈ સિનિયરને સંબોધીએ તો અમે એને દાદા તરીકે સંબોધતા હઈએ છીએ આ ઇન્ટરવ્યુમાં પણ હું હિમાંશુભાઈને દાદા તરીકે સંબોધીશ તો હિમાંશુભાઈ આપનું હાર્દિક સ્વાગત છે અમારા લાઈવમાં દાદા એક વિષય જાણવા માગીએ છીએ કે જ્યારે આણંદ બેઠક માટે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ને એક કરવું છે આપની દ્રષ્ટિએ આણંદ બેઠક કઈ રીતના મહત્વપૂર્ણ છે બાર માર્ચ ઓગણીસો મહાત્મા ગાંધીએ ડાણીમાં શરૂ કર્યું તે વખતે એમનો પહેલો પડાવ આણંદ જિલ્લાના કંગાપુરામાં હતો ત્યારથી જ આણંદની ભૂમિ એક રાજકીય રંગ શરૂઆત કરી હતી ત્યારબાદ ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયો અને સરદાર પટેલ દેશના સૌથી પહેલાં ગૃહપ્રધાન બન્યા ઓગણીસો ને એકાવનમાં પહેલી સંસદની જ્યારે સ્થાપના થઈ ત્યારે બૃહદ ખેડા જિલ્લો એની આણંદ બેઠક પર સરદાર પટેલના સુપુત્રી મણિબેન પટેલ સૌપ્રથમ સાંસદ બન્યા હતા એટલે ચરોતરની ભૂમિ એ રાજકીય ભૂમિ અને પોલિટિકલ ટેસ્ટ માટેની ગણાય એવું મારું માનવું છે લેબોરેટરી કાઈડ લોકો છે આ બેઠકને તો આ જે લેબોરેટરી છે તો એમાં એક્સપેરિમેન્ટ થતા રહેતા હોય છે તો કયા પ્રકારના રાજનૈતિક એક્સપેરિમેન્ટ આ ભૂમિ પરથી થયા જે આપના સ્મરણોમાં યાદ છે એકાવન થી જો શરૂઆત કરીએ ને તો અપવાદ રૂપ ઓગણીસો નવ્વાણું સુધી સતત કેન્દ્રમાં હોય કે રાજ્યમાં હોય આણંદ જિલ્લો કોંગ્રેસે પડખે ઉભો રહેલો છે ગુજરાતના મુખ્યમંત્રી પદે સૌથી વધુ સમય માધવસીભાઈ સોલંકીએ આપ્યો છે સાત સાત વખત ઈશ્વરભાઈ ચાવડા આણંદના સાંસદ બની ચૂક્યા છે છતાં ક્યાંક એમની હાજરી હોવા છતાં આણંદનો વિકાસ જે વેગ પકડવો જોઈએ એ પકડી શક્યો નથી કયા કારણોસર એવું લાગે છે દાદા કે આણંદમાં વિકાસનો વેગ નથી આવ્યો કારણ કે એક કહી શકીએ કે એજ્યુકેશન સેક્ટર

સરદાર પટેલની વિચારધારાથી શરૂ થયેલું શિક્ષણધામ ક્યાંક વ્યવસાયિક દ્રષ્ટિકોણ તરફ ખાનગી યુનિવર્સિટી બની ગઈ નંબર બે સત્તાનો મત એવો પણ હોય શકે કે ભાઈ અમે છે એટલે બીજો કોઈ પક્ષ હરિફ પક્ષ તે સમયે હરિફ પક્ષની એક મર્યાદા હતી એટલે કોંગ્રેસ એક પોતાના ગુમાનમાં રહેતી હતી અમે છે છે એટલે કોંગ્રેસ જ અને એમાં એ સંભવત આણંદના વિકાસને પણ મહત્વ આપવામાં આવ્યું ના હોય એટલે કહી શકાય કે જે પ્રમાણે ડેવલપમેન્ટ પર ધ્યાન આપવાનું હતું નહીં કે સત્તામાં રાચવાનું માનસ શું કરી જગ્યાએ એ થઈ શકે પરંતુ ત્યારબાદ જો વાત કરીએ તો ચાર વખત ભારતીય જનતા પાર્ટીને પણ આજ પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે તો એ વખતે આપને લાગે છે કે આ મુદ્દા ઉપર ધ્યાન આપવું જોઈએ ઓગણીસો એસીમાં માધવસિંહભાઈ ખામ થિયેટી લાવ્યા એક નવો ટ્રેન શરૂ થયો સત્તા મેળવવા માટેનો ઓગણીસો ને નવ્વાણુંમાં અટલજીની સરકાર વખતે ભાજપનો એક પવન ફૂંકાયો કેશુભાઈની સરકાર હતી ભાજપનો એક પવન ફૂંકાયો આણંદની અંદર દીપકભાઈ પટેલ સૌ પ્રથમ ઓગણીસો નવ્વાણું માં સાંસદ બન્યા બે હાજર ચાર અને નવના ગાળમાં ફરી પાછા ભરતસિંહભાઈ સાંસદ બન્યા બે હજાર ચૌદ અને બે હાજર ઓગણીસ માં ભાજપે ફરી પાછી બેઠક લીધી પરંતુ ઉચ્ચ કક્ષાએ આણંદના જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓને રજૂ કરવામાં કાં તો એને સફળ કરવામાં ક્યાંક ને ક્યાંક નેતાગીરીની પણ ઉણપ રહી હોય એવું મને લાગે છે દાદા આપણે ઘણા નજીકથી આ બધા વિષયો સાથે ડે ટુ ડે કન્સર્ન ધરાવતા હોઈએ છીએ એટલે ખૂબ ઊંડાણનો અભ્યાસ રાખતા હોઈએ છીએ પ્રજાના મત પ્રમાણે વિકાસ એટલે અમુક જ મુદ્દા કે ઘરની બહાર બ્લોક આવી ગયા તો વિકાસ થઈ ગયો બરાબર છે બાળકોને સ્કૂલમાં ટીવી પર ભણાવે છે તો વિકાસ થઈ ગયો પ્રજાએ આ વિકાસના મુદ્દાને કઈ રીતના સમજવાની જરૂર આપની દ્રષ્ટિએ છે ડેવલપમેન્ટ શું છે સ્થાનિક નેતૃત્વનું કામ શું છે કેન્દ્રના નેતૃત્વનું કામ શું છે એ વિશે શું કહેશું નગરપાલિકા વિસ્તાર હોય કે ગ્રામ પંચાયત વિસ્તાર હોય તાલુકા પંચાયત વિસ્તાર હોય અને બધાને સાંકળી લેતો એક જિલ્લા પંચાયતનો વિસ્તાર હોય ત્યાં આગળ સ્થાનિક લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ સ્થાનિક સંસ્થા પાસે રજૂઆત કરીને લાવવા માટે બહુ મહત્વનું છે ધારાસભ્યની એક મર્યાદા હોય ધારાસભ્ય પોતાના મત વિસ્તારને આખો કવર કરીને એના વિકાસનું કાર્ય કરતો હોય સાંસદ સાત સાત વિધાનસભાને જોવાની હોય એટલે સાત વિધાનસભાને જોઈને એના વિકાસનું કાર્ય માટે તત્પર રહેતા હોય એટલે ઘણી વખતે પ્રજા પણ પોતાના સવાલને પોતાના પ્રશ્નને ક્યાં રજૂ કરવો એનું માર્ગદર્શન પણ પ્રજાને આજની તારીખે જરૂરી છે જો ખરેખર એ માર્ગદર્શન મળી જાય

તો કયા પ્રકારે આપ જુઓ છો કે કયા એવા વિષયો પર હજુ કામ થઈ શકતું હતું પાછલા વર્ષોમાં જે નથી થયું અને હવે આવનાર વર્ષોમાં ચૂંટાયેલા કોઈ પણ વ્યક્તિ જો ચૂંટાઈને આવે છે તો તેણે તે વિષય પર ધ્યાન આપવું જોઈએ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા તે વખતે આણંદ સિવિલ હોસ્પિટલ માટેની એમણે તત્પરતા જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ બનાવવાની તત્પરતા દર્શાવી હતી જેના પગલે બે હજાર બારમાં બાકરોલ પાસે ખાતમુહૂર્ત થયું વિધાનસભા ત્યાં સ્થાનિક વિરોધને કારણે સ્થળ ફેર પરિવર્તન આવ્યું ફરી બે હજાર માં વ્યામ શાળાને બદલે નાવલી ચરામાં લઈ જવા માટે આયોજન કરાયું ખાતમુહૂર્ત કર્યું ભૂપેન્દ્રસિંહભાઈ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત થયું છતાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ ન થયું ગત માસે વેટનરી કોલેજ પાસેની જગ્યા સંપાદન કરીને રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલ માટેની કટિબદ્ધતા દર્શાવી જેના પગલે વડાપ્રધાન મોદીએ રાજકોટથી વર્ચ્યુઅલ એનું ખાતમુહૂર્ત કર્યું મોદીજીની એક વિચારધારા છે કે ભાઈ જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ પણ અમે કરીએ છીએ એના પગલે સિવિલનું નિર્માણ થશે એમાં કોઈ બેમત નથી પરંતુ નેશનલ હેલ્થ પોલિસીના કારણે જે બ્રાઉનફિલ્ડ યોજનાનો અમલ ની પ્રક્રિયા ચાલી રહી છે એમાં આણંદની જનતાને સિવિલનો લાભ મળશે કે કેમ એક સવાલ છે અને જે મુદ્દા પર સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ પણ ચૂપ છે ત્યારબાદ ગુજરાતનું સૌથી પહેલું વીજમથક મથક ધુવારણ બે હજાર દસ અગિયારમાં કેન્દ્ર સરકારે એનટીપીસીના સહયોગથી પાંચ હજાર કરોડના ખર્ચે સોળસો મેગાવોટની વીજળી ઉત્પાદન માટેની એક આયોજન કરેલું મંજૂરી અપાઈ ગઈ હતી પણ ક્યાંક કોઈક રાજકીય કારણોસર કે અન્ય કંઈ કોઈ કારણસર એ દુવારાનો પ્રોજેક્ટને સફળ બનવા પામ્યો નથી અંગ્રેજોના જમાનાનું આણંદ રેલવે સ્ટેશન ઓગણીસો ને સત્તાણુંમાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન આવીને અહીંયા કહી ગયા હતા કે આણંદનું રેલવે સ્ટેશન બ્યુટિફિકેશન કરવામાં આવશે થયું ના ત્યાર પછીના દસ વર્ષના તબક્કા બાદ ભરતસિંહ સોલંકી રેલ રાજ્યમંત્રી બન્યા એમણે આણંદના બ્યુટિફિકેશનની તત્પરતા બતાવી થયું નહીં બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવી જ્યારે આણંદ ખાતે પધાર્યા અને સાંસદ મિતેશ પટેલે આણંદના રેલવે સ્ટેશનમાંના બ્યુટિફિકેશનની રજૂઆત કરી તો એક પડનો પણ સમય ગુમાવ્યા વગર રેલ મંત્રીએ મંજૂરી આપી દીધી પણ એ વાતને પણ આજે દોઢ વર્ષ થયું એના નકશા ગયા જૂન મહિનામાં આણંદની એક ટેકનિકલ કોલેજના વિદ્યાર્થીઓ બનાવેલા એના ઉપર ચર્ચા પણ થઈ લોકસભા પરિપૂર્ણ થઈ કાં તો થવા આવી છે છતાં એ પ્રશ્ન આજે પણ ઝૂલતો રહ્યો છે કરમસદ સરદાર પટેલની કર્મભૂમિ દોઢ દાયકાથી કરમસદ વાસીઓ એને વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યા છે લડત આપી રહ્યા લડત આપી રહ્યા છે એને માટે આમરણાંત ઉપવાસ થયા છતાં એનો નિવેદન આવ્યો આમરણાંત ઉપવાસને એવી હૈયા ધરપત આપી કરીને એના પારણા કરવામાં આવ્યા કે ભાઈ આ તમારા મુદ્દાને અમે સરકારમાં રજૂઆત કરીશું જીતુભાઈ વાઘાડી તે વખતના પ્રદેશ પર મુખા આવીને અહીંયા ધરપત સાત સાત વર્ષના ગયા પણ હજુ એ થયું નથી એટલે આ બધા જે પ્રશ્ન પ્રજાલક્ષી પ્રશ્નો છે એ પ્રજાલક્ષી પ્રશ્નોને પરિપૂર્ણ કરવામાં સત્તા પક્ષ કે વિપક્ષ સરકારમાં રજૂઆત કરવામાં ક્યાંક નબળાઈ અનુભવી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે અને જેની અસર તટસ્થ મૂલ્યાંકન જો આણંદની પ્રજા કરશે તો લોકસભાના આગામી ચૂંટણીની અંદર સમીકરણો કંઈક નવા રચાય એવી પણ શક્યતા જોવાઈ રહી છે નવા સમીકરણ પર વાત કરીએ દાદા પણ જે પ્રમાણેની સ્થિતિ છે અમિતભાઈ નો પરિવાર વર્ષોથી આ વિસ્તારમાં એક નેતૃત્વ કરતા આવ્યા છે સાથે જ મિતેશભાઈની વાત કરીએ સામે પ્રતિસ્પર્ધી મત તરીકે તો તેમણે પણ પાંચ વર્ષ દરમિયાન જે રજૂઆતો કરી છે અને જે કામગીરી દ્વારા કરવામાં આવી છે જેમ કે એક આ રેલવે સ્ટેશનવાળો વિષય હતો અને ત્યારબાદ એક જે હાઈવેની કામગીરીને લઈને પણ ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશનની એની સુવિધા ઊભી સુઢળ બને તેને લઈને પ્રયત્ન કરવામાં આવ્યો છે પ્રજાની જે બેઝિક જરૂરિયાતો છે તે આ બધા વિષયોથી પરિપૂર્ણ થતી નથી તો એના સુધાર માટે આવનાર જે ચૂંટણી છે તો એના એજન્ડામાં કયા પ્રકારના ફેરફાર કરવા જોઈએ રાજકીય પક્ષોએ આપને શું લાગે છે એક પ્રશ્ન બહુ મહત્વનો છે આપનો પુલ રસ્તા લોકોની પ્રાથમિક જરૂરિયાત મહત્વના છે એનાથી વિશેષ મહત્વનો ખેડૂત પ્રશ્ન આજે સૌથી વધારે આણંદ જિલ્લાની અંદર સતાવી રહ્યો છે ખંભાતના દરિયાઈ ખારા પાણીના કારણે હજારો હેક્ટર હેક્ટર જમીન બંજર થઈ ગઈ છે ખેડૂત દેવાદાર બની રહ્યો છે

નથી લઈ શકતા આ સમજ સ્થિતિમાં છે જી તદ એક વસ્તુ જાણવા માંગીએ છે કે જે પ્રમાણે ઇલેક્શન આવતું હોય છે ત્યારે આ બધા સમસ્યાઓના પ્રશ્નોને આવતા હોય છે પરંતુ એ ઇલેક્શન પત્યા પછી ક્યાંક એમાંથી ઘણા કામ થાય છે ઘણા નથી થતા શું લાગે છે આણંદ જિલ્લાની જે સમસ્યાઓ હતી તેના ઉપર કામગીરી થઈ છે કે હજુ જેસે થેની સ્થિતિ આપની દ્રષ્ટિએ લાગે છે યશદીપભાઈ પેઢીઓ બદલાઈ સમસ્યાઓ ત્યાં ને ત્યાં છે આપણે ખંભાત વાત લઈએ નવાબી શહેર નવાબી નગર એક વખતનું બંદર બંદર ખંડેર હાલતમાં થઈ ગયું છે સરકારે દહેજ ગોગા સર્વિસ શરૂ કરી હતી તે વખતે ખંભાતનો સમાવેશ કરવો કે કેમ એની વિટામણા ઉભી કરવામાં આવી હતી જો ખંભાતને દહેજ ઘોઘા બંદર સર્વિસ પણ શરૂ કરી હોત અને જો ખંભાતનો એમાં સમાવેશ કરવામાં આવ્યો હોત તો કદાચ ખંભાત થી જંબુસર જવું હોય તો માત્ર પંદર મિનિટ નો સમય તમે જંબુસર પહોંચી શકો ડિસ્ટન્સ ઘટાડી શકાય છે પંદર જ મિનિટ સામે સામે કિનારે છે પેલું મહાદેવ નું મંદિર જે છે બિલકુલ સામે કિનારે છે કાવી તમે પંદર મિનિટ તમે સામે પહોંચી જાવ બરોબર છે નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે કીધું હતું કે ખંભાત એટલે પતંગ ના ઉદ્યોગનું અને હકીકના ના ઉદ્યોગનું મુખ્ય મુખ્ય કેન્દ્ર છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પતંગ ઉદ્યોગને આઠસો કરોડ રૂપિયાનો ધંધો થાય એવી રીતના આયોજન રાજ્ય સરકાર કરશે પરંતુ હાલમાં જ ચૌદમી જાન્યુઆરી ગઈ મકર સંક્રાંતિ પર્વ ગયું પતંગનો વ્યવસાય ત્યાંનો ત્યાં રહ્યો છે ખંભાતના ધારાસભ્ય તાજેતરમાં ભાજપમાં જોડાયા એમણે પણ વેણ વચન ને વાયદા કોંગ્રેસ ની સીટ જીતી તે વખત આપ્યા પણ વેણ વચન ના વાયદા પૂરા કરી શક્યા નથી પૂરા કરવા માટે ધારાસભ્ય પદે જ નથી રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક નેતાઓ બદલાય સમય નું ચક્ર બદલાય પરંતુ કે છે ને મહાભારતમાં એવું કહેવાય છે કે

એકની પાછળ એકની આગળ મીંડું લગાડવાનું હોય એના બદલે ફરીથી એકડે એક ફરી ગુટવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ પ્રશ્ન નું સમાધાન આવવાની જગ્યાએ પ્રશ્ન પર કામગીરી ચાલ્યા કરે જ ચાલ્યા કરે એટલે ક્યાંક નબળી નેતાગીરી ને પણ હું કારણભૂત ગણી રહ્યો છું એટલે જે પીવાના પાણીની સમસ્યા છે જે મૂળભૂત જરૂરિયાત છે એ વિસ્તારના લોકોની એ હજુ સુધી નથી પહોંચી અમિતા રાજ્ય સરકાર વિજુભાઈ રૂપાણી વખતે રાજ્ય સરકારે જામનગરમાં દરિયાકાંઠે પાણીનો મીઠા પાણીનો ફિલ્ટરેશન માટેનો એક પ્રોજેક્ટ કર્યો તો તે વખતે મેં સૂચન કરેલું કે ભાઈ ખંભાતની અંદર આજે પણ પરિસ્થિતિ મીઠા પાણી સમસ્યાના કારણે ત્યાંના સ્થાનિક લોકોમાં પથરી જેવા અસાધ્ય રોગો આજે પણ થઈ રહ્યા છે તો ખંભાતની અંદર પણ આ રીતની એક મીઠા પાણીનો પ્રોજેક્ટ કરવામાં આવે રાજ્ય સરકારે તે સમયે દુર્લક્ષ સેવો એટલે આજે પણ ખંભાતમાં મીઠા પાણીની સમસ્યા એઝ ઇટ ઇઝ રહેવા પામી છે ખેતી પણ અસરગ્રસ્ત થતી હશે કારણ કે બંજર બંજર જમીન છે ખારા પાણી છે એટલે ઠેઠ મેળાઓ સુધી હજારો અસર દેખાય એકર જમીનો બંજર થઈ ગઈ છે ભરતસિંહભાઈ જળ સંસાધન મંત્રી બન્યા હતા તે વખતે એ પણ આ પ્રશ્નનો ઉકેલ નથી લાવી શક્યા એટલે આ વિષય ઉપર જે હકીકતમાં પ્રજાને સીધા અડતા પ્રશ્નો છે એની ઉપર કામગીરી જરૂરી છે અને આણંદનો વિકાસ અમુલ થી આણંદ વિશ્વ વિખ્યાત થાય શાશ્વત નગરીથી વિદ્યાનગર વિશ્વ વિખ્યાત થાય પરંતુ એ વિશ્વ વિખ્યાત ની પાછળ ક્યાંક વિકાસની રેખા ટૂંકી બનેલી છે એવું લાગી રહ્યું છે દાદા ઘણા એવા મુદ્દાઓ છે જેને લઈને વિપક્ષ જ્યારે આક્રમક થવું જોઈતું હતું તે લેવલનું એમનું વર્તન અને વ્યવહાર જોવા નથી મળી રહ્યો સાથે જ વાત કરીએ તો સતત જે નેતૃત્વ કરતા વ્યક્તિઓ છે તેમના માનસમાં પણ તેમના વિચારોમાં પણ પરિવર્તન આવી રહ્યું છે અને તેના જ પરિણામ સ્વરૂપે ઘણી પોલિટિકલ ઇન્ટર એક્સચેન્જની મુવમેન્ટ્સ પણ જોવા મળતી હોય છે શું લાગે છે કે પ્રજા જ્યારે કોઈ વ્યક્તિને નેતા બનાવીને મોકલે છે ગાંધીનગર મોકલે છે કે ત્યાંના લોકલ કોઈ એમને એજન્સીમાં પ્રમુખ પદે કે સરપંચ પદે ચૂંટીને મોકલે છે તો તે પહેલા લાગે છે કે આ જે વ્યક્તિગત સ્વાર્થ માટે લેવાતા નિર્ણયો બરોબર એ પ્રજા સાથેની છેતરપિંડી છે પરિસ્થિતિ એવી છે કે અગાઉ કોંગ્રેસમાં જ્યારે ઓગણીસો ને અગણો સિત્તેરમાં કોંગ્રેસ વિભાજન થયું ત્યાર પછી એક સ્લોગન ચાલેલું ઇન્દિરા ઇઝ કોંગ્રેસ અને એના કારણે જે મૂળ કોંગ્રેસ હતા એ પોતાની પદ મેળવવાની સ્વાર્થની નીતિને વળગી રહ્યા હતા એ જ પરિસ્થિતિનું નિર્માણ બે હજાર બે થી શરૂઆત કરું તો ગુજરાત અને બે હજાર ચૌદ થી શરૂઆત કરું તો દિલ્હી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી ના નામ પર જે પણ સ્થાનિક સંસ્થા હોય કે ધારાસભા હોય ત્યાં ચૂંટાતા નેતાઓ પોતાની પદની લાલસાને જ સંતોષવા માટે જતા હોય એટલે ભાઈ રામના નામે પથ્થરો તરે એમ મોદીના નામે પથ્થરો કે ઇન્દિરાજીના નામે પથ્થરો તરેલા એ જ્યારે નેતાઓ નેતા પદે પહોંચતા હોય તો પ્રજાના પ્રશ્નોને જે વાચા આપવામાં આવે એ ક્યાંક ને ક્યાંક એ સુગ અનુભવતા હોય એવું લાગી રહ્યું છે એટલે કહી શકીએ કે કેન્દ્રનું જે નેતૃત્વ છે તે કેન્દ્રના પ્રશ્નો પર કામગીરી કરી રહ્યા છે અને એનાથી ક્યાંક પ્રજાને સંતોષ છે પરંતુ જે સ્થાનિક નેતૃત્વ છે એ લોકોએ સ્થાનિક પ્રશ્નોને એટલું જ પ્રાધાન્ય આપી અને એનો સમાધાન માટે કામગીરી કરવી જોઈએ તે નથી થઈ રહી એવું લાગે છે નહી તો રોજ કેટલાક મત વિસ્તારોના વોર્ડ વિસ્તારોના મહિલાઓને માટલા ફોડવા જવું ના પડે નગરપાલિકા સુધી કે રોડ રસ્તાના સ્થાનિક જે પણ પ્રશ્નો હોય એના માટે એમને ત્યાં સુધી રજૂઆતો કરવા જવું ના પડે આ વઘાસીનો રેલવે ફાટકનો જ દાખલો લો એની સમસ્યા સ્થાનિક લેવલે ઉકેલી શકે પણ એમને ઠેઠ આંદોલન કરવું પડે મત આપવાનો બહિષ્કાર કરવા પડે મત આપવાના બહિષ્કારથી પ્રજા પણ જો એવું માનતી હોય કે મતોનો બહિષ્કાર કરીશું તો અમારા પ્રશ્નોનું નિરાકરણ આવશે તો એ પણ શક્ય નથી મત આપી અને તમારા ત્યાં જે પણ નેતા આવતા હોય જે પણ રાજકીય પક્ષના નેતા આવતા હોય એની પાસેથી વચનને વાયદા એમના પોકળ સાબિત થતા હોવા છતાં એમને એક ગ્રંથિથી બાંધી લો કે ભાઈ અમે ચૂંટાઈશું તો તમારા આ પ્રશ્નનું નિરાકરણ ચોક્કસ લાવીશું એટલી એમની પાસેથી વચન વચનબદ્ધ એમને કરો તો સંભવ છે કે કેટલીક સમસ્યાઓ સ્થાનિક લેવલે તો સ્થાનિક લેવલે રાજકીય રાજ્ય લેવલે હોય તો રાજ્ય લેવલે ને રાષ્ટ્રીય લેવલે હોય તો રાષ્ટ્રીય લેવલે એના નિરાકરણ લાવી શકે છે અને એમાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિએ પોતાની કટિબદ્ધતાને પણ પ્રજાને આપેલા વચન પરિપૂર્ણ કરવા નિભાવવી પડશે દાદા એક અંતિમ પ્રશ્ન આપણે પૂછવા માંગીએ છીએ કે આજે બે હજાર ચોવીસની ચૂંટણી છે પત્રકાર તરીકે અત્યાર સુધીની જે આપણે આ મુમેન્ટ જોઈ છે પ્રદેશ કક્ષાની હોય કે પછી કેન્દ્ર કક્ષા કેન્દ્ર લેવલની હોય કેવી રીતના જોવો છો આ ચૂંટણીને બે હજાર ચોવીસની આણંદ બેઠકની વાત કરું તો બંને પક્ષના રાજકીય ઉમેદવારો પોતાની આગવી પ્રતિભા ધરાવે છે અને એ આગવી પ્રતિભાને કારણે જંગ કસમકસભર્યો બનશે ભાજપ હેટ્રિકના મદમાં હોય કે કોંગ્રેસ પુનઃ પદ મેળવવાની માં હોય પણ પ્રજા આ વખતે પોતાનો ચુકાદો

લડાતી હતી ઇલેક્શન રીતના હતા તે વિષય પર આપણે નાના એક અમે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો આ આપને મળેલી માહિતી આપને કેવી લાગી છે તે ચોક્કસથી અમને જણાવશો સમગ્ર જે માહિતી અમે આપી છે તે અમારી વ્યક્તિગત છે અને કોઈ વ્યક્તિ સાથે કે કોઈ પ્રસંગ સાથે સીધો કે આડકતરી રીતના કોઈ પણ પ્રકારનો સંબંધ નથી રજા આપશો ફરી મળીશું નવા જ આ પ્રકારના એનાલિસિસ સાથે નમસ્તે નમસ્તે